કંડારી, કલ્પેશભાઈ રમણભાઈ પટેલ વડોદરા, હિતેશભાઈ ભીખાભાઈ પટેલ વરણામાં, હસમુખભાઈ મથુરભાઈ પટેલ વડોદરા, નીતિનભાઈ શાકભાજીવાળા, ડૉક્ટર સુમનભાઈ બહાદરપુર, મુરારભાઈ પટેલ રનેલા પંચમહાલ, મનસુખભાઈ એમ પટેલ રાનિયા પંચમહાલ, હિમાંશુ આર પટેલ ગોઠી પંચમહાલ, ભૂપેન્દ્રભાઈ માંજલપુર વડોદરા, જેઓની એક દિવસ સંતોની રસોઈના યજમાન છે. એ જ રીતે નવીનભાઈ વેમારડી, ડૉક્ટર રોનક વેમારડી, ડૉક્ટર સુમનભાઈ બાદલપુર, રમેશભાઈ શાહ નારિયા, ડાહ્યાભાઈ નારિયા, દિવ્યેશભાઈ પિયુષભાઈ મસાલાવાળા ભાવનગરવાળા, એમના પિતાશ્રી જો ઉપસ્થિત હોય તો તેઓ પણ અત્રે અહીંયા ગુરુદેવ પાસે આશીર્વાદનો હાર સ્વીકારવા માટે પધારે. અત્રે હું પ્રાર્થના કરીશ, આજ દાદાગુરુના બાગમાં ખીલેલ એક સુમન, જેઓને ગુજરાતી ભાષામાં પૂરો કાબુ ન હતો, કારણ ઇંગ્લિશ મીડિયમમાં જ એમનું શિક્ષણ થયું, એમનું ભણતર પૂરું થયું. ગુરુદેવ પાસે જેમણે ભગવી કંથા ધારણ કરી, ત્યારબાદ ગુરુદેવની આજ્ઞાથી, જેને ક્યારેય ગુજરાતીનો અભ્યાસ ન હતો, પણ એ છતાંય ગુરુદેવની આજ્ઞામાં રાત દિવસ સેવા કરી, અને એ સંત આજે ગુજરાતીમાં પારાયણો કરતા થઈ ગયા છે વાલા ભક્તજનો, અને ખૂબ સારી સેવા આ મહોત્સવમાં પણ સંભાળી રહ્યા છે યજ્ઞ અને રસોડા વિભાગમાં. તો હું અત્યારે પ્રાર્થના કરીશ પૂજ્ય ઉત્તમ વલ્લભદાસજી સ્વામીને તેઓ આવી તેમના હૈયાની ઉર્મી દાદા ગુરુના ચરણારવિંદની અંદર અર્પિત કરે. પૂજ્ય ઉત્તમ વલ્લભદાસજી સ્વામી.